ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આ મારા હાથમાં શું છે? ધ્યાનથી જુઓ. શું છે આ? બરાબર છે, આ જન્મનું પ્રમાણપત્ર છે. તમારું છે જન્મનું પ્રમાણપત્ર? છે ને? પૂછો મમ્મીને. તમારું હશે જ. તો તમારા તો મિત્રો, તમારા જન્મના પ્રમાણપત્રમાં ઘણી બધી વિગતો એટલે કે માહિતીઓ આપેલી છે, એટલે કે લખેલી છે. તો એ માહિતીને ધ્યાનથી જુઓ અને વાંચો કે કઈ કઈ માહિતી લખેલી છે. બરાબર, ચાલો આપણે આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 100 ઉપર જુઓ, સુધાના જન્મનું પ્રમાણપત્ર આપેલું છે. તો ચાલો એમાં જુઓ, એમાં કઈ કઈ વિગતો એટલે કે કઈ કઈ માહિતી આપેલી છે એ આપણે જોઈએ. જુઓ, જન્મનું પ્રમાણપત્ર. સુધાના જન્મના પ્રમાણપત્ર તરફ નજર કરો એટલે કે જુઓ. તો અહીં સુધાના જન્મનું પ્રમાણપત્ર આપેલું છે. તો ચાલો એમાં કઈ કઈ વિગત એટલે કે માહિતી આપેલી છે એ આપણે જોઈએ. ફોર્મ નંબર 5, ગુજરાત સરકાર, જન્મનું પ્રમાણપત્ર. આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવી છે, કે જે યાદી બાલીસણા ગામ પંચાયતની વર્ષ 2002ની જન્મ નોંધ પોથીમાં છે. નામ સુધા રમેશચંદ્ર ત્રિવેદી. જાતિ સ્ત્રી. જન્મ તારીખ 2/5/2002, 2 મે 2002. અહીં જન્મ તારીખ અંકોમાં અને શબ્દોમાં બે રીતે આપી છે. જન્મસ્થળ કૃષ્ણા હોસ્પિટલ, પિતાનું નામ રમેશચંદ્ર ત્રિવેદી, માતાનું નામ ભારતીબેન ત્રિવેદી. નોંધણી તારીખ 2/5/2002. નોંધણી નંબર 815-02. આ 02 એ 2002નું વર્ષ બતાવે છે. તારીખ 5/8/2002. આ તારીખ જ્યારે સુધાનું જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હશે ત્યારે આ તારીખ લખવામાં આવી હશે. આગળ જુઓ, આપનાર અધિકારીની સહી. તો જે અધિકારી જન્મનું પ્રમાણપત્ર આપે છે એ અધિકારી અહીં સહી કરે છે. તો આ સુધાના જન્મના પ્રમાણપત્રમાં ઘણી બધી વિગત એટલે કે માહિતીઓ આપેલી છે. બરાબર, આ કોનું જન્મનું પ્રમાણપત્ર હતું? સુધાના જન્મનું પ્રમાણપત્ર હતું. તમારું પણ આવું જન્મનું પ્રમાણપત્ર હશે. તો એ તમારા જન્મના પ્રમાણપત્રમાં જુઓ કે આવી બધી વિગતો એટલે કે માહિતી આપેલી છે તે જુઓ. તો ચાલો આગળ આપણે આ સુધાના જન્મના પ્રમાણપત્રના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ લખીએ. તો ચાલો જોઈએ. તો જુઓ, અહીંયા સુધાના જન્મના પ્રમાણપત્રની કેટલીક માહિતી નીચે આપેલી છે, તેના પરથી માંગ્યા મુજબ પ્રશ્નોનો જવાબ લખો. તો અહીં સુધાના જન્મના પ્રમાણપત્રની કેટલીક માહિતી આપેલી છે, આ માહિતીના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. સુધાનું નામ, જન્મ તારીખ, નોંધણી તારીખ, નોંધણી નંબર અને તારીખ, આથી વિગતો આપેલી છે. તો આ માહિતીના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું. તો ચાલો જોઈએ. એક નંબરનો પ્રશ્ન, તો જુઓ પહેલો પ્રશ્ન, સુધાની જન્મ તારીખ કઈ છે? ચાલો જુઓ, અહીંયા કઈ છે સુધાની જન્મ તારીખ? બરાબર છે, સુધાની જન્મ તારીખ છે 2/5/2002. બરાબર, શબ્દોમાં વાંચી લઈશું, વંચાય 2 મે 2002. બરાબર, ચાલો અહીંયા આપણે જવાબ લખશું. સુધાની જન્મ તારીખ છે 2/5/2002. આપણે જવાબ ટૂંકમાં જ લખવાનો છે. બીજો પ્રશ્ન જુઓ, 2 મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી થશે? તો સુધાની જન્મ તારીખ છે 2/5/2002. બરાબર, તો એ 2002માં જન્મી છે, તો 2008માં એટલે કે 2 મે 2008ના રોજ એની ઉંમર કેટલી થશે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે શું કરશું કે જે આ 2 મે 2008 આ તારીખ આપેલી છે એ તારીખને આપણે ની સુધાની જે જન્મ તારીખ છે 2/5/2002 એ આપણે બાદ કરીશું. એટલે કે 2 મે 2008માંથી 2 મે 2002 એ બાદ કરીશું. એટલે આ તારીખ આપણે બાદ કરીશું. તો જુઓ, 2 મે 2008માંથી 2 મે 2002 બાદ કરતા કેટલો મળશે જવાબ?
છ, બરાબર કેટલો મળશે? છ, એટલે કે સુધા બીજી મે 2008 ના રોજ છ વર્ષની ઉંમર થશે. કોની? સુધાની. બરાબર, આપણો જવાબ લખશું, સુધાની ઉંમર કેટલી થશે? છ વર્ષની થશે. છ વર્ષની ઉંમર થશે એટલે કે બીજી, તો સુધાની ઉંમર બીજી મે 2008 ના રોજ છ વર્ષની ઉંમર થશે. બરાબર, ત્રીજો પ્રશ્ન જુઓ, 2052 ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે? તો સુધા 2052 ના વર્ષમાં કેટલા વર્ષની થશે એ આપણે શોધવાનું છે. તો જુઓ, સુધાનો જન્મ કયા વર્ષમાં થયો છે? 2002 માં. બરાબર, તો એ 2052 ના વર્ષમાં એ કેટલા વર્ષની થશે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે શું કરશું, આ 2052 ના વર્ષમાંથી આપણે 2002 ના વર્ષને બાદ કરીશું. બરાબર, જો 2052 માઇનસ 2002, તો ચાલો બાદ કરો 2052 ના વર્ષમાંથી 2002 નું વર્ષ બાદ કરો, કેટલા વર્ષની થશે સુધા? બોલો, ચલો તમારો જવાબ સાચો છે. કેટલા વર્ષની થશે સુધા? 50 વર્ષની થશે. કેટલા વર્ષની? 50 વર્ષની. બરાબર, જવાબ સુધા કેટલા વર્ષની થશે 2052 ના વર્ષમાં? 50 વર્ષની થશે. ચોથો પ્રશ્ન જુઓ, 2 ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિના થશે? તો જુઓ, સુધાની જન્મ તારીખ છે 2 મે 2002. બરાબર, આ એની જન્મ તારીખ છે. આપણે શું શોધવાનું છે કે 2 ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિના થશે એ આપણે શોધવાનું છે. તો જુઓ, કયા મહિનામાં જન્મ થયો છે સુધાનો? 5મા મહિનામાં, એટલે કે મે મહિનામાં સુધાનો જન્મ થયો છે. અને આપણે જોવાનું છે કે ઓગસ્ટ મહિનામાં તે કેટલા મહિનાની થાય છે એ આપણે શોધવાનું છે. જુઓ, 5મા મહિનામાં જન્મ થયો છે, તો ઓગસ્ટ મહિનો એ કયા ક્રમનો મહિનો છે? 8મા ક્રમનો મહિનો છે. કેટલા મહિનાની થશે સુધા 2 ઓગસ્ટ 2002 માં? એકદમ, તમારો જવાબ એકદમ સાચો છે. 2 ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર 3 મહિના થશે. 3 મહિનાની ઉંમર થશે. બરાબર, પાંચમો પ્રશ્ન જુઓ, પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે? ચાલો જુઓ, પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે? આ છે આપણો પ્રમાણપત્રનો નોંધણી નંબર 815-2002. આપણો જવાબ આવશે, નોંધણી નંબર કયો છે પ્રમાણપત્રનો? 815-2002. કેમ કે 2002 માં વર્ષમાં નોંધણી થયેલી છે ને સુધાના જન્મના પ્રમાણપત્રની, એટલે અહીંયા આપણે વર્ષ પણ લખશું. બરાબર, ચાલો, તો આપણો જવાબ આવ્યો 815-2002. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 101 ઉપર જુઓ, શોધી કાઢો તમે ક્યારે જન્મ્યા હતા. અહીં તમારે તમારી જન્મ તારીખ લખવાની છે. તમારી જન્મ તારીખ આંકડામાં લખો, તો અહીંયા તમારે તમારી જન્મ તારીખ આંકડામાં એટલે કે અંકોમાં લખવાની છે. તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર છે, તમારી માતા કે પિતાને પૂછો અને તમારા માટે તમારી જાતે એક પ્રમાણપત્ર તૈયાર કરો. તો તમારે અહીં તમારા જન્મના પ્રમાણપત્રમાંથી જોઈને બધી વિગતો એટલે કે માહિતી અહીં લખવાની છે. બરાબર, તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.